અને પ્રજા લોકહિતોના પ્રશ્નો અમે દિન સાત પહેલા રજૂ કરીએ છીએ, જેની માહિતી આપવાની હોય છે, જેની ચર્ચા કરવાની હોય છે, ત્યારે અમને જિલ્લા સંકલન સમિતિ અને ફરિયાદ નિવારણ સમિતિમાં અમને અમારા પ્રશ્નોના યોગ્ય જવાબો નથી મળતા. નર્મદા કલેક્ટર કચેરીએ સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં આમ આદમી પાર્ટી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપો સાથે પ્રશ્નોની રજૂઆત કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે નર્મદા કલેક્ટર કચેરીએ પ્રજાલક્ષી કામોમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને લોકોને બિનઉપયોગી હોય તેવા પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો કર્યા હતા અને તેઓએ સંકલન સમિતિમાં પૂછેલા પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપવામાં આવ્યા ન હોવાથી નર્મદા જિલ્લા કલેક્ટરની બેઠકને છોડીને કચેરી બહાર ધરણા ઉપર બેઠા હતા, જેના કારણે જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું. ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતભરમાં 41 જેટલા તાલુકાનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ થયો છે, જેમાંથી દેડિયાપાડા અને સાગબારા તાલુકા પણ મારા વિસ્તારમાંથી આવે છે, જેમાં 4 કરોડ રૂપિયાનું બજેટ આવ્યું હતું. ત્યારબાદ અમારી મિટિંગો થઈ અને પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને દેડિયાપાડાના 100 ખેડૂતો અને સાગબારાના 100 ખેડૂતો માટે સિંચાઈના બોર મોટર મંજૂર કર્યા, પરંતુ બાદમાં જિલ્લા આયોજક અધિકારીએ એજન્સીના ઇશારે કામ બદલી કાઢીને 20-20 લાખના તળાવ બાયોગેસ મંજૂર કરી લીધા છે, જેથી બિનઉપયોગી પ્રોજેક્ટને મંજૂર કરી ગેરરીતિ આચરી હોવાનો આપના ધારાસભ્ય ચેતર વસાવાએ આક્ષેપ કર્યા હતા. આજે અમે જે રીતના આખા ગુજરાતમાં દર મંથલી બીજા શનિવારે જે જિલ્લા સંકલન સમિતિની બેઠક હોય છે, એમાં અગાઉ 7 દિવસ પહેલાં અમારે લોકહિતના પ્રશ્નો રજૂ કરવાના હોય છે, એ પ્રશ્નોને તે દિવસે ચર્ચા કરી એની માહિતી આપવાની હોય છે અને એનું નિરાકરણ કરવાનું હોય છે. ત્યારે મારા પ્રશ્નો હતા આજે નર્મદા જિલ્લા સંકલનની બેઠકમાં, ત્યારે ડેડિયાપાડા અને ગુજરાતમાં 41 જેટલા વિકાસશીલ તાલુકાઓનો સમાવેશ થયો છે, એમાં ડેડિયાપાડા અને સાગબારા પણ મારા વિસ્તારમાંથી આવે છે. તેમાં 4 કરોડ રૂપિયાનું બજેટ આવ્યું, અમારી મિટિંગો થઈ, પ્રભારી સચિવની અધ્યક્ષતાને ગાંધી સાહેબે અમારા ડેડિયાપાડામાં 100 ખેડૂતો અને સાગબારાના 100 ખેડૂતોના બોર મોટરો ખેતીવાડી સિંચાઈના મંજૂર કર્યા, બહાલી આપી અને બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારે બારોબાર એ કામો બદલી કાઢીને 20-20 લાખના તળાવો બાયોગેસોને બધું મંજૂર કરી દીધું છે. ત્યારે લોકોની બિનઉપયોગી કામો મંજૂર કરીને ખૂબ મોટું એમણે એમાં ગેરરીતિ આચરી છે અને આજે અમે અમારા કામો સમાવવા માંગો છો કે કેમ એ બાબતે પ્રશ્નોમાં એમણે જવાબ કંઈ આપવા તૈયાર નથી. એવી જ રીતે તમે બીજો એક મારો સવાલ છે, નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમ હમણાં એમાં 257 કરોડનો ખર્ચો થઈ ગયો, આજે પણ 30% કામગીરી થઈ છે અને 6 વર્ષ પૂરા થઈ ગયા, એનો પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી. આજે એકતાનગર કેવડિયામાં આટલી મોટી પ્રતિમા છે, ત્યાં જે લોકોની જમીનો ગઈ છે એમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળામાં ભણે છે, એને ભણવા માટેનું આજે મકાન નથી, સરદાર સરોવર નિગમના જર્જરિત મકાનમાં ભણે છે, એ બાબતે પણ કોઈ ખુલાસો આપવા તૈયાર નથી કે ક્યારે નિહાળ બનાવીશું, શું કરીશું.